નમસ્કાર સર, આપનું સ્વાગત છે. પ્રતિલિપિ એક નવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે જેમાં આપણા અત્યાર સુધીના જેટલા પણ કવિઓ થઈ ગયા તો એ દરેકની સર્જન પ્રક્રિયા વિશે થોડીક વાત કરીશું. તો સૌથી પહેલાં આજે તો નરસિંહ મહેતા, કે જ્યાંથી કદાચ આપણે ગુજરાતી કવિતાની શરૂઆત કહી શકીએ, તો એના વિશે આપ શ્રી અમને માહિતી આપશો. 15મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતાને ગુજરાતી સાહિત્યમાં આદિકવિ તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો આ વાત સાચી ન પણ દેખાય, કારણ કે ગુજરાતી સાહિત્ય હેમચંદ્રાચાર્યના સમયથી શરૂ થયું હતું અને હેમચંદ્રનો સમય એ લગભગ 12મી સદીનો ગણાય. મોટાભાગની રચનાઓ હેમચંદ્રથી નરસિંહ મહેતાની વચ્ચે જૈન કવિઓની હતી અને જૈન ભંડારોમાં આ જૈન કવિઓની રચનાઓ સારી રીતે સચવાઈ ગઈ. માત્ર જૈન કૃતિઓ જ નહીં પણ જૈનેતર કૃતિઓ પણ તે આ ભંડારોમાં સચવાઈ ગઈ. પણ ગુજરાતી કવિતામાં નરસિંહ મહેતાની જે કવિતા એ એક જુદા પ્રકારની કવિતા. ગુજરાતી ભાષાની જે વાણી, ગુજરાતી ભાષાની જે શક્તિ, એ શક્તિ નરસિંહ મહેતામાં બુલંદ રીતે પ્રગટી એટલે મોટાભાગના લોકો તેને આદિકવિ તરીકે ઓળખાવતા થયા. બીજું આપણે એ પણ જોઈશું કે આજે જ્યારે નરસિંહ મહેતાની કવિતા આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને એમ જ લાગે કે આ નરસિંહ મહેતાએ શું આ જ ભાષામાં રચનાઓ કરી હશે. પણ નરસિંહ મહેતા જેવાની કવિતા એટલી બધી લોકપ્રિય બની કે પેઢીએ પેઢીએ લોકકંઠે ગવાતી રહી અને એને કારણે એમાં ભાષાકીય પરિવર્તનો આવતા રહ્યા. અને આ પરિવર્તનોને કારણે નરસિંહ મહેતાની જે વાણી છે એ આપણને આપણી પોતાની જ હોય એમ લાગે. બીજું આપણે એ પણ જોઈશું કે પ્રાચીન કે મધ્યકાલીન કવિઓ વિશે અનેક પ્રકારની દંતકથાઓ પ્રચલિત છે. એ વાલ્મીકિ હોય, એ વ્યાસ હોય, એ તુલસીદાસ હોય, કોઈ પણ કવિ હોય એને વિશે તે આવી દંતકથાઓ પ્રચલિત છે. એ દંતકથાઓ સાચી છે કે ખોટી એમાં આપણે ન ઉતરીએ, પણ આપણે એટલું તો કહી શકીએ કે આવી દંતકથાઓ જે સર્જક લોકપ્રિય હોય એના વિશે જ સંભવતી હોય છે. એટલે નરસિંહ મહેતા એમની ભાભીએ મહેણું માર્યું કે ના માર્યું એ વાત બાજુ પર રાખો, પણ કોઈક રીતે નરસિંહ મહેતા મોટી ઉંમરે પણ સગુણ ભક્તિ તરફ વળ્યા અને કૃષ્ણ ભક્તિ એ કૃષ્ણ ભક્તિ તરફ એવી રીતે વળ્યા કે આપણને એમ જ લાગે કે નાનપણથી જ નરસિંહ મહેતામાં આ કૃષ્ણ ભક્તિ તે પ્રગટી હશે. અને ભક્તિ સંપ્રદાયની જે ધારાઓ હતી એ ધારાઓને એમણે આત્મસાત કરી. પોતાના પુરોગામી જે કવિઓ એ કવિઓથી પણ એ પરિચિત થયા અને એ કવિઓના માર્ગે તેઓ આગળ વધ્યા. જયદેવનું ગીત ગોવિંદ, એનો પ્રભાવ નરસિંહ મહેતા ઉપર પુષ્કળ પડ્યો અને નરસિંહ મહેતાની કવિતામાં જોવા મળતો શૃંગાર એ જયદેવને આભારી છે. અને નરસિંહ મહેતાની એક વિશિષ્ટતા એ પણ છે કે એ માત્ર ભક્તિ માર્ગી ન રહ્યા પણ સાથે સાથે એ જ્ઞાન માર્ગી ધારા તરફ પણ વળ્યા અને ગુજરાતી સાહિત્યને કેટલીક જ્ઞાનમાર્ગી ધારાની બહુ ઉત્તમ કહેવાય એવી જે રચનાઓ એ એમણે આપી. નરસિંહ મહેતાની કેટલીક રચનાઓ પરથી તેમના જીવનની થોડી ઝાંખી અવશ્ય થાય. જો કે તેમના જીવનની ચોક્કસ વિગતો આપણને મળે નહીં. પ્રેમાનંદે કુંવરબાઈનું મામેરું એ કાવ્યમાં નરસિંહ મહેતાનું કેટલું ચિત્રણ કર્યું છે, પરંતુ પ્રેમાનંદ એ વ્યવસાયી આખ્યાનકાર હતા.
એટલે આખ્યાનની કેટલીક જરૂરિયાતોને કારણે ઇતિહાસને ઇતિહાસ તરીકે રજૂ ના પણ કર્યો હોય, નરસિંહ મહેતા પોતે એક રચનામાં કહે છે, ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ મૂરખ કઈ મેણું દીધું. એટલે ભાભીના મેણાથી નરસિંહ મહેતા ઘર છોડી દે છે અને ઘર છોડીને એ શિવ ભક્તિ કરવા વળે છે. આપણને પ્રશ્ન થાય કે શા માટે કૃષ્ણને બદલે એ શિવની ભક્તિ કરવા ગયા. નરસિંહ મહેતા નાગર હતા અને નાગરો શિવના પૂજક, એટલે નરસિંહ મહેતા શંકર ભગવાનને પ્રસન્ન કરવા જાય છે અને નરસિંહ મહેતા ઉપર શંકર ભગવાન પ્રસન્ન થાય છે અને એમને તે રાસલીલા તે દેખાડે છે. નરસિંહ મહેતા એ રાસલીલાનું દર્શન કરે છે અને એને કારણે એને એમ લાગે છે કે હું પણ તે આ ગોપીઓની જેમ એક ગોપી જ છું અને કૃષ્ણ સાથે આ ગોપીઓ સાથે મારો એક પ્રકારનો આત્મીય સંબંધ છે અને એ આત્મીય સંબંધ હોવાને કારણે હું કોઈ પણ વ્યક્તિ, એ સ્ત્રી હોય પુરુષ હોય, એ બ્રાહ્મણ હોય કે વૈશ્ય હોય, એની સાથે હું કોઈ વેરો આંતરો પક્ષપાત કરી ન શકું. ભારતીય સંસ્કૃતિનું એક મોટું કલંક અસ્પૃશ્યતાનું. અર્વાચીન સમયમાં મહાત્મા ગાંધીએ આ કલંક નાબૂદ કરવા માટે ભગીરથ પ્રયત્નો કર્યા. મધ્યકાલીન કવિઓમાં નરસિંહ મહેતાએ પણ આ વાત કરવા માટેની એક પહેલ કરી. કવિના એક આખ્યાનાત્મક પદમાં આ વાત બહુ સારી રીતે કરવામાં આવી છે. ગીરી તળેટીને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય, ઢેઢ વર્ણમાં દ્રઢ હરિભક્તિ, તે પ્રેમ ધરીને લાગ્યા પાય, કર જોડીને પ્રાર્થના કીધી, વિનતી તણા બહુ વધારે વચન, મહાંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણ કરો રે કીર્તન, પ્રેમ પદાર્થ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ, કર જોડતામાં કરુણા ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ, પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાય, ગૌમૂત્ર તુલસી વૃક્ષ કરી લીપજો, એવું વૈષ્ણવે આપ્યું વાગદાન. મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓછવ, ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ, ઘેર પધાર્યા હરિજસ ગાતા, વાતા તાળને શંખ મૃદંગ, હસી હસી નાગર તાળીઓ લે છે, આ સારે બ્રાહ્મણના ઢંગ, મૌન ગ્રહીને મહેતાજી ચાલ્યા, અત વધરાને સો ઉત્તર દેવું, જાગ્યા લોક નર નારી પૂછે, મહેતાજી તમે એવા શું, નાત ન જાણો જાત ન જાણો, ન જાણો કોઈ વિવેક વિચાર, કર જોડીને કહે નરસૈયો, વૈષ્ણવ તણો મને છે આધાર. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનું આ એક ઉજ્જવળ પ્રકરણ છે. નાગરી લોકની ઠેકડી પ્રેમાનંદે બહુ સારી રીતે કુંવરબાઈનું મામેરુંમાં ઉડાડી છે. નરસિંહ મહેતા નાગર લોકોના આક્ષેપોનો જે ઉત્તર આપે છે તેમાં ભાષાની અનન્યતા પણ જોવા મળશે. એવા રે અમો એવા, તમે પહોંચો વળી તેવા રે, ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે, હળવા કર્મનો હું નરસૈયો, મુજને તો વૈષ્ણવ વાલા રે, હરિજનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે. એક પદમાં નરસિંહ મહેતા પોતાને રામ નામના વ્યવહારિયા કહે છે. કવિને એમ લાગે છે કે અચાનક મારામાં કશુંક પરિવર્તન આવી ગયું. શંકર ભગવાન કવિ ઉપર પ્રસન્ન થયા
આવી ઘટનાને સુર રીતે સ્વીકારવી ન જોઈએ. એક કારણ એ આપી શકાય કે આજનું વિજ્ઞાન એમ કહે છે કે બાળકનું મગજ 5 વર્ષ સુધી જ વિકાસ પામે છે, બાકીનું બધું તે પછી તે એની મેળે ચાલે. એટલા જ માટે બાળકોના ડાક્ટરો બાળકોને પ્રોટીનનો આહાર આપવાની ભલામણ કરે છે. નરસિંહ મહેતા એને પણ નાનપણથી જ આવી કોઈ કૃષ્ણ ભક્તિ એના તનમાં મનમાં વળગી હશે અને અચાનક એને લાગ્યું કે આ કૃષ્ણ ભક્તિ સિવાય મારો કોઈ આરો અવારો નથી. એટલે તે એ બોલે છે કે ગદગદ કંઠે બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુગ્ધ ભણી, અચેત ચેતન થયો ભવતણો અવગયો, સૂતી ઉઠી મારી આદ્ય વાણી. ગોપનાથે હુંને અભેપદ આપ્યું, જોજો ભાઈઓ મારું ભાગ્ય મોટું, કીડી હૂતો તે કુંજર થઈ ઉઠ્યો, પૂરણ બ્રહ્મસુ ધ્યાન ચોક્યું. મધ્યકાલીન ભક્તિ કવિતામાં કવિઓ ક્યારેક પોતાને સ્ત્રી રૂપે કલ્પે છે. નરસિંહ મહેતા એક પદમાં કહે છે, પુરુષ પુરુષાર્થન લીન થયું મારું, સખી રૂપે થયો મધ્ય ગાવા, દેહ દશા ટળી માહે રહ્યો ભળી, દૂતી થઈ માનીને મનાવા. આવી પંક્તિઓને સ્થૂળ રૂપે લેવાની ન હોય, કવિની મહેચ્છા તો 1.25 લાખ પદ રચવાની હતી, આપણી પાસે બહુ ઓછા પદ આવ્યા છે. નરસિંહ મહેતા વચ્ચે વચ્ચે આત્માનુભૂતિના સંકેતો આપતા જાય છે. પ્રેમાનંદે જે મમેરા વિશે અસામાન્ય સૂઝવાળું કાવ્ય રચ્યું છે તે મમેરાની વાત નરસિંહમાં પણ જોવા મળે છે. ત્યાં પોતાની વાસ્તવિક સ્થિતિ વર્ણવે છે. જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી વિછોયા મરી જાય રે માં. અહીં પાઠાંતરે સ્ત્રી વિછોયાને બદલે શ્રી વિછોયા પણ જોવા મળે છે. ધારો કે શ્રી વિછોયા પાઠને પ્રમાણભૂત ગણીએ તો પણ સ્ત્રી વિછોયા પાઠ સ્વીકારી શકાય. મામેરા વખતે આર્થિક સંક્રમણને કારણે જે કટોકટી ઊભી થઈ, નરસિંહ મહેતાની જે કસોટી થઈ, એક એને પરિણામે કવિના મોઢામાંથી આવા શબ્દો નીકળ્યા હશે, નિર્ધન નર કાં સરજિયા શ્રીહરિ. મામેરાનો આખો વિધિ કેવી રીતે પાર પડશે તેની ભારે ચિંતા દીકરીને છે. એટલે તેના મોઢામાંથી શબ્દો નીકળી પડે છે, સાધુ મુજ તાતને દુઃખ દેવા, ઘણું સીમંત મારે સિદ્ધ આવ્યું. મામેરું ઊંડી વગેરે પ્રસંગોમાં રહેલું ચમત્કારનું તત્વ ગાળી નાખીએ તો કૃષ્ણ પ્રત્યેની ઉત્કટ ભક્તિ વર્તી શકાય. કૃષ્ણની સહાય મળતા જો વિલંબ થાય તો ભગવાનને ખરું ખોટું સંભળાવે પણ ખરા. આ બધામાં કૃષ્ણ પ્રત્યેનો અઢળક પ્રેમ જ જોવા મળશે. નરસિંહ મહેતાએ જે આત્મકથનાત્મક કૃતિઓ રચી તેના પરથી અનુગામી કવિઓએ ઘણી બધી કૃતિઓ રચી અને એ કવિઓમાં પ્રેમાનંદ અગ્રભૂમિ છે. નરસિંહ મહેતાને સર્વત્ર શ્રીકૃષ્ણ દેખાય છે. ઝારીના પદ તરીકે જે કૃતિઓ જાણીતી થઈ છે તેમાં આ પ્રકારની ભક્તની આરત વર્તાય છે. એમાં ભક્તિની સાથે સાથે ઊંચા પ્રકારની સર્જનાત્મકતા પણ જોઈ શકાય છે. આ જોને કોઈ ઊભી રે આળસ મોડે, બાહે બાજુબંધ બેરખા પહોંચી, મનડું મોયું છે એને મોઢે, ઝાંઝર જમકે ને વિછવા ઠમકે, હિંડે છે વાંકે અંબોડે, શ્રોવણ ઝારી તે અતિરે સમારી, માહે નીર ગંગોદક હોળે, નરસૈયાને પાણી પાવાને હરીજી પધાર્યા કોડે. નરસિંહ મહેતા એમ કહેવા માગે છે કે કદાચ
મને તરસ લાગી અને મેં કોઈને વિનંતી કરી તો કોઈ સ્ત્રી મને પાણીનો પ્યાલો લઈને મારી પાસે આવી, પણ મને એમ જ લાગ્યું કે સાક્ષાત કૃષ્ણ આવ્યા અને કૃષ્ણે જ મને પાણી પીવડાવ્યું. નારીના આભૂષણ, તેની વેશભૂષા, તેની વગેરેનું ચિત્રણ આકર્ષક છે. એવી જ રીતે નારી સૌંદર્ય એક બીજા પદમાં પણ તે આલેખે છે. મોયા મોયા મુનિવર રાયા, ગોરી તારા કાજુડે, મોયા મોયા મુનિવર રાયા, રૂપ સ્વરૂપ કળ્યું નવ જાય, મેં તો જાણી છે ઈશ્વરી માયા, ચંચળ દ્રષ્ટે ચૌદશ નિહાળે, માહે મદનનો ચાળો રે, નરસૈયાનો સ્વામી જોવા સરીકડો, કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે. શ્રીમદ ભાગવતનો પ્રભાવ સમગ્ર ભારતીય સાહિત્ય પર પડેલો છે. આ પુરાણમાં સુદામાની કથા આવે છે. ઘણા બધા કવિઓએ સુદામાનું આલેખન કર્યું છે. પ્રેમાનંદની સુદામા ચરિત્ર રચના કવિતાની દ્રષ્ટિએ ઉત્તમ હોવા છતાં નરસિંહ મહેતાનું આલેખન વિશેષ કવિત્વ સભર છે. પ્રેમાનંદને પ્રેરણા નરસિંહ મહેતામાંથી જ મળી અને એનું પ્રમાણ નરસિંહનું સુદામા ચરિત્ર પૂરું પાડે છે. નરસિંહ મહેતામાં પણ ચિત્ર પાડવાની ક્ષમતા છે. દાખલા તરીકે, ચાલ્યો વાટમાં નાનીના ઘાટમાં, મિત્ર મોહન તણુ નામ લેતો, ધન્ય એ નાર અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે મુખ કહેતો, માગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાં પ્રીત તૂટે, કયું ને સુખે બેસી રહો, માગતા તો બધો મર્મ છૂટે. નરસિંહના અને પ્રેમાનંદના સુદામા ચરિત્રને જો સરખાવીશું તો સ્પષ્ટ જણાશે કે પ્રેમાનંદ શ્રોતાઓનું મનોરંજન કરવાને માટે સુદામા જીવાનું પાત્ર પણ હાસ્યાસ્પદ બનાવી દે છે. નરસિંહ માટે સુદામા આદર્શ ભક્ત છે, એટલે તેના ચિત્રણમાં ક્યાંય મર્યાદા ભંગ થતો નથી. જયદેવના પ્રભાવ હેઠળ નરસિંહ મહેતાએ પ્રગલ્ભતાથી શૃંગાર કાવ્યો રચ્યા છે. ક્યાંક સ્થૂળતાને અતિક્રમવાને માટે અસાધારણ કવિત્વ પ્રગટાવતું ચિત્ર આપે છે. દાખલા તરીકે, ક્ષિતિરસ તરુણ શાખાએ પ્રસરેવ, મનસી જ નયણે વસ્યો, એટલે કે આંખમાં કામદેવ આવીને વસ્યો. ક્યારેક પ્રકૃતિ વર્ણન પણ આગવી છટા પ્રગટાવે છે. એક સખીને નરસિંહ મહેતા કહે છે, ચાલ રમીએ સહી, મેલ મથવું મહી, વસંત આવ્યો વનફેલ ફૂલી, મોરિયા અંબ કોકિલ કદંબ લવે, કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી, નરસૈયો રંગમાં અંગ ઉન્માદ હશે, ખોહેલા દિવસનો ખંગ વસશે. એટલે નરસિંહ મહેતા નિત્ય વ્યવહાર જીવનને બાજુ પર મૂકીને આ જે વસંત ઋતુ આવી છે, વસંત ઋતુમાં જે પુષ્પ વૈભવ મોર્યો છે એ જોવાને માટે સખીને આમંત્રણ આપે છે. અને એટલા જ માટે વસંતોત્સવને વધાવવાની વાત એ પોતે કરે છે. કૃષ્ણને જો ગીતમાં આકારવા હોય તો સાથે સાથે રાધા અથવા કોઈ ગોપીને આણવી પડે. આવા ગીતમાં કવિત્વ પરાકાષ્ઠાએ પ્રગટે છે. કેસર ભીના કાનજી, કસુંબે ભીની નાર, લોચન ભીના ભાવ શું ઉભા નંદ દ્વાર, બેમાં સુંદર કોને કહીએ રે, વનિતાને બીજનાથ, પરખી પરખી ધરો તમને, માણેકડા બેવું હાથ, વેગે કુંજે પધારિયા તો લચકે થઈ જગજોર, નરસૈયાનો સ્વામી ભલે મળ્યો રંગ તણા બહુ રોડ. ગોપી એટલે કે નરસિંહ એ કૃષ્ણમય બની ગયા, એટલે તેનું વ્યવહાર જીવન રૂપાંતરિત થઈ ગયું.
અને એ રૂપાંતરિત થયેલું એક પદ એના જોવા મળશે. હવે આ ગોપીઓ તો ભરવાડાનો છે અને એટલા માટે એ દહીં દૂધ વેચવા જાય તો એવી રીતે એક ભરવાડણ એ દહીં વેચવાને માટે નીકળી. બોળી રે ભરવાડણ હરીને વેચવા ચાલી, સોળ સહસ્ર ગોપીનો વાલો મટુકીમાં ઘાલી. અનાથના નાથને વેચે આહિરની નારી, શેરીએ શેરીએ સાદ પાડે લ્યો કોઈ મુરારી. મટુકી ઉતારી માહી મુરલી વાગી, વ્રજ નારીને સેજે જોતા મૂર્છા લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે, ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ગોવાલનીના ભાગ્યે પ્રગટ્યા અંતર જામી, દાસરડાને લાડ લડાવે નરસૈનો સ્વામી. ગોપીને તો કૃષ્ણની પ્રાપ્તિ થઈ, પણ જગતનું શું? એ ગોપી તો પોતાની પ્રાપ્તિ માત્ર પોતાની પાસે રાખી મૂકવાને બદલે સમગ્ર જગતને એમાં ભાગીદાર બનાવવા માંગે છે. અને કૃષ્ણ સ્પર્શથી ગોપી કેટલી બધી ઉદાર થઈ ગઈ કે માટલીમાં રહેલા કૃષ્ણને વેચવાને માટે નીકળી પડી. એવી જ રીતે ગોપીને થયેલી અનુભૂતિ આખા સંસારને થાય છે. આ વાત પણ એક પદમાં જોવા મળે છે. સખી તારા નેપુર રે સુંદર વાગતા રે, વાગ્યા વાગ્યા માધ્યમ રાગ, નાનું સરખું નગર રે સૂતેલું જાગ્યું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝંકાર. એટલે આ રીતે એક ગોપીના ઝાંઝરને કારણે આખું નગર જાગી ઉઠ્યું અને આખું નગર જાગ્યા પછી એ કૃષ્ણમય બની ગયું. ભગવતના પ્રભાવને કારણે નરસિંહ મહેતા સગુણ ભક્તિને વારે મહત્વ આપે છે. એને કારણે ગોપી અને કૃષ્ણના પાત્રો અવારનવાર કેન્દ્રમાં આવે છે. નરસિંહ મહેતા ગોપીભાવ અનુભવતા પોતાને સ્ત્રી માનીને ચાલે છે. દાખલા તરીકે એક પદમાં તે કહે છે, નાગર નંદાજીના લાલ, નાગર નંદાજીના લાલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી, કાના જડી હોય તો આલ, નાનેરું પહેરું તો નાકે ના સોહાય, મોટેરી પહેરું તો નાકે ઝોલા ખાય. નરસિંહ મહેતાએ ભક્તિ અને કવિતાનો સમન્વય અસામાન્ય રીતે કરી બતાવ્યો. મેહુલો ગાજે ને માધવ નાચે, રૂમઝુમ વાજે પાએ ભૂગળડી રે, ધન્ય જમુના તટ, ધન્ય બંસીવટ, ધન્ય ધન્ય આ અવતાર રે, ધન્ય નરસૈયાની જીભલડી જેને ગાયો રાગ મલ્હાર રે. ગોપીને થતા અનુભવો નરસિંહ મહેતાએ અસાધારણ કલાસૂત દાખવીને કર્યા. કૃષ્ણનું આગમન પોતાને ઘેર થાય ત્યારે કેવો આનંદ થાય છે એનું વર્ણન ગોપી આ રીતે કરે છે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતી ડે વધાવ્યા રે, કીધું 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 મુને કંઈ કામણ કીધું રે, લીધું 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 મારું મન હરીને લીધું રે. અહીં પુનરાવર્તનને કારણે લય અસાધ્ય બને છે. ક્યારેક કૃષ્ણ સામે ચાલીને ગોપીને ત્યાં આવી ચડે અને ગોપીને એની ખબર જ ન થાય તો. પાછલી રાતના નાથ પાછા વળ્યા, શું કરું રે સખી હું ન જાગી, નિરખતા નિરખતા નિદ્રા આવી ગઈ, વાલોજી દઈ ગયા વાચ સખી. અને આમ કરીને પસ્તાવો થાય છે અને વારે વારે પોતાની સખીની આગળ એ પસ્તાવાનું વર્ણન કરે છે. ઇન્દ્રિય ગોચર સંવેદના
કોઈ પણ કવિમાં હોય, એવી જ રીતે નરસિંહ મહેતામાં પણ આવા ઇન્દ્રિય ગોચર સંવેદના પ્રગટાવતા ચિત્રો જોવા મળશે. કાળા પંખાની મારી કાંચળી ને ઉપર ભરતા બખિયારે વૃંદાતે વનમાં હરી મળ્યા, મારા પૂરવ જન્મના નખિયારે રાતા રેશમની મારી ઓઢણી અને વચવચ ધોળો ધાગો રે. ભાગવતમાં નિરૂપિત કેટલીક ઘટનાઓને કેન્દ્રમાં રાખીને ઘણા કવિઓએ રચનાઓ કરી છે, તેમાં કાલિય દમનની ઘટના પણ છે. નરસિંહ મહેતાએ નાગિનીઓ અને કૃષ્ણ વચ્ચેના સંવાદને કેન્દ્રમાં રાખીને જલ કમલ છાંડી જાણે બાળા ગીત રચ્યું, તેમાં નાટ્યાત્મકતા, કથનાત્મકતા અને કાવ્યાત્મકતાનો અદ્ભુત સુમેળ સધાયો છે. જલ કમલ છાંડી જાણે બાળા સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સીધો આવ્યો. એટલે કૃષ્ણ પછી જવાબમાં કહે કે નથી એ નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિષ્ય હું હાર્યો. તો આ નાગનું શિષ્ય લેવાને માટે આવ્યો અને નાગણીઓ એના ઉપર વાળ ઉપજે અને એટલા માટે એમ કહે કે બાળક તું પાછો ચાલ્યો જા, તું મરવાને માટે અહીં આવ્યો છે, તું જો પાછો જાય તો હું તને લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ, એટલું મારા નાગથી આપું છાનું તુજને દોરીઓ. એટલે કૃષ્ણ કહે કે મારે આ કશાનું કામ નથી. અને નાગણ ચીડાય એટલે કહે છે કે સાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. એટલે ચીડાઈને નાગણ પછી નાગને જગાડે અને બેઉ બળિયા બાથે વળે ગયા કૃષ્ણે કાળી નાગ નાથીઓ. એટલે આમ કૃષ્ણે કાળી નાગને નાથ્યો. એટલે કૃષ્ણ પોતે જાણે કે આ કાળીય નાગનો જે ત્રાસ હતો એ દૂર કરવાને માટે અહીં આવ્યા હોય, અને એ જ રીતે કાળી નાગને બીજા કોઈ તે જળ સ્ત્રોતમાં મોકલી આપ્યો. હવે આ જે ભક્ત છે એ ભક્ત પોતે એમ કે મારા તો નેત્રમાં નાથ છે. હવે જો નેત્રમાં નાથ હોય તો પછી આખું જે જગત છે તે કૃષ્ણમય જ બનેલું એ જુએ, અને એ રીતે જે કૃષ્ણમય બનેલું હોય તો પછી નરસિંહ મહેતા બીજાને ઉપદેશ પણ આપે કે તું કેમ વૈષ્ણવ નથી બનતો. અને ગાંધીજીને બહુ જ પ્રિય એવું એક પદ, એને આપણે ઉપદેશાત્મક પણ કહી શકીએ, પણ એમાં સાચો જે ભક્ત, સાચો જે વૈષ્ણવ જન, એના બધા લક્ષણો વર્ણવ્યા છે. અને એ જે લક્ષણો છે એને જે જોઈએ તો દરેક પેઢી માટે એ અનુકરણીય દેખાય. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણી રે, પર દુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે, સકલ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે. એટલે ગાંધીજી એવું માનતા કે કાયા આપણી એ શુદ્ધ હોવી જોઈએ, મનસા વાચા કર્મણા, આ જો ત્રણે ત્રણ પ્રકારની શુદ્ધિ જો ભળે તો જ સાચા આપણે ભક્ત કહેવાઈએ. એક રીતે ઘણા બધા કવિઓએ તત્વચિંતન કરતા પ્રેમને વધુ મહત્વ આપ્યું. કબીરની વાણી બહુ જાણીતી છે, પોથી પડી પડી જગ મુવા હોવાનો પંડિત કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કે પઢાસો પંડિત હોય. નરસિંહ મહેતા
પણ આજ પરંપરાના છે. તેઓ સ્પષ્ટ કહે છે કે હરિના જનતો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. એટલે જ એ ફરી સ્પષ્ટતા કરતા બીજા પદમાં કહે છે, પ્રેમ રસ પાને તું મોરના પીચ્છધર, તત્વનું કૂંપણું તુચ્છ લાગે. તો જ્યારે ભક્ત એમ કહે કે આ તત્વમાં હવે કોઈ રસ રહ્યો નથી, પણ તેમ છતાં ઈશ્વર સિવાય બીજું શું છે, અને જો ઈશ્વર સિવાય બીજું કશું જ ન હોય, સમસ્ત બ્રહ્માંડ જો કૃષ્ણમાં હોય તો કવિની વાણી શું કે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાથ દે, કનક કુંડળ વિશે ભેદ નોયે, ઘાટ ઘડી આ પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. એટલે સાચો ભક્ત રાત દિવસ કૃષ્ણ સિવાય બીજું કશું જોતો નથી. એટલે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એ જ રીતે એને એમ લાગે કે જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સાધનાને શું કરવાની. એટલે સૌથી પહેલી અનિવાર્યતા આત્મજ્ઞાનની છે. એટલે બધી જ સાધનાને બાજુ પર મૂકો, અને તમારી જે ચેતના છે એ ચેતનાને પણ બાજુ પર મૂકો, માત્ર આત્મા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. કારણ કે આ જે ઈશ્વર છે એ ઈશ્વરને નેત્રવીણ નિરખવો, રૂપવીણ પરખવો, વણ જીવાએ રસ સરસ પીવો. ઉમાશંકર જોશીની એક વાત સર્વ સ્વીકાર્ય બને તેવી છે. નરસિંહની કવિ તરીકેની કીર્તિનો આધાર મુખ્યત્વે કૃષ્ણ પ્રીતિના, અને તેમાં પણ ખાસ કરીને શૃંગાર પ્રીતિના ઉર્મી ગીતો ઉપર અને જ્ઞાન ભક્તિના પ્રભાતિયા ઉપર રહ્યો છે. અસ્તુ.